لبیک یا حسین، لبیک یا حسین، لبیک یا حسین، نجف سے کرب و بلا معرفت کے ساتھ چلو، نجف سے کرب و بلا معرفت کے ساتھ چلو، یجمعونا الحسین یجمعونا، یجمعونا الحسین یجمعونا، جب سے کرب و بلا معرفت کے ساتھ ઇતિહાસમાં જ્યારે તમે પદયાત્રા અંગે વિચાર કરશો અથવા તો રિસર્ચ કરશો અથવા તો તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે પદયાત્રા હંમેશા એક મોટા મકસદ માટે, એક મોટા હેતુ માટે થતી હોય છે. આવી જ એક પદયાત્રા જેમાં 4 કરોડ લોકો ભેગા થયા છે, તમે આ લબ્બેક યા હુસેનની અવાજ સાંભળતા હશો. આવી જ અવાજ સાથે આજે નજફથી કરબલા સુધી 4 કરોડ લોકો પદયાત્રા કરીને જઈ રહ્યા છે. 97 કિલોમીટર જેટલું લગભગ આશરે એટલું અંતર થતું હશે. અને એ જ પદયાત્રાથી પ્રેરણા લઈને આજે ભાવનગરથી વર્તેજ ઇમામ કુવા સુધી, એટલે કે ઇમામ હુસેન ઇસ્લામની જે દરગાહ છે ત્યાં સુધી એક બીજી પદયાત્રા અહીંયા શરૂ થાય છે. તો આ પદયાત્રા શું લેવા, તો મેં તમને પહેલાં જ કહ્યું કે પદયાત્રાનો હંમેશા મકસદ બહુ મોટો હોય છે. તો કયો એટલો મોટો મકસદ કે જેમાં 4 કરોડ લોકો ભેગા થાય? એક જ મોટો મકસદ છે કે ઇમામ હુસેન અલી ઇસ્લામથી કરીબ થવા, એનાથી નજદીક થવા, એનાથી વધારે પ્રેરણા લેવા. તો હવે સવાલ એ થાય કે શું લેવા એનાથી વધારે નજદીક થવું છે? શું એવી ક્વોલિટી હતી ઇમામ હુસેન અલી ઇસ્લામમાં? તો ઇમામ હુસેન અલી ઇસ્લામે આ દુનિયાની અંદર એક અઝીમ મિસાલ આપી છે, એક અઝીમ ઉદાહરણ આપ્યું છે. શેનું? તો કે માનવતાને બચાવવા માટેનું, સત્યને બચાવવા માટેનું, અહિંસાનું એક એક્ઝામ્પલ આપ્યું છે. એક એવો યઝીદ કે જે જુલ્મ કરી રહ્યો હતો એની સામે અવાજ ઉઠાવી, જ્યારે દુનિયાના કોઈ લોકો અવાજ ઉઠાવવા માટે રાજી નહોતા, એ યઝીદથી ડરતા હતા, ત્યારે ઇમામ હુસેન અલી ઇસ્લામ માનવતા, ઇન્સાનિયત અને સત્યને બચાવવા માટે પોતાની જાન કુરબાન કરી. તો એ ઇમામ હુસેન અલી ઇસ્લામથી કરીબ થવા માટે તમે જોયું હશે, જ્યારે એક ચુંબક એની બાજુમાં કોઈ લોખંડ આવે ને, તો એ લોખંડની અંદર ચુંબકના લક્ષણો આવી જતા હોય છે. એ લોખંડ પણ એ ચુંબકની જેમ વર્તવા લાગતું હોય છે, નાની નાની ટાંચની, નાની નાની ખીલીને પોતાની તરફ આકર્ષવા લાગતું હોય છે. એની જેમ જ જ્યારે તમે એક મોટી પર્સનાલિટી તરફ આપણી નાની એવી પર્સનાલિટીને લઈ જઈએ, તો એનાથી આપણને ઘણી બધી પ્રેરણા મળતી હોય છે, ઘણું બધું આપણે એનાથી શીખતા હોઈએ છીએ. અને ખરેખર એ આટલી અઝીમ પ્રેરણા, આટલી મસ્ત મજાની પર્સનાલિટી, એક એટલું મસ્ત મજાનું વ્યક્તિત્વ કે એનાથી કરીબ થવાથી આપણને સમજાય કે સાચી માનવતા શું છે, આપણને સમજાય કે ઇન્સાનિયત શું છે, આપણને સમજાય કે સત્ય શું છે, અને એ પણ સમજાય કે જો સત્યના રસ્તા ઉપર રહેવું હોય તો પોતાની જાન કુરબાન કરવાનો વારો આવે તો બે ઝીઝક, સત્યને બચાવવા માટે, માનવતાને બચાવવા માટે એ જાન કુરબાન કરવી જરૂરી છે. દેશપ્રેમ પણ એ પર્સનાલિટી પાસેથી શીખી શકીએ. તો આવી ઘણી બધી વસ્તુ શીખવા માટે આજે નજફથી કરબલા તરફ લોકો જઈ રહ્યા છે. અને મજાની વાત એ છે કે હરેક દેશના લોકો આજે ત્યાં મોજૂદ છે, હરેક ભાષાના લોકો મોજૂદ છે, હરેક રંગના લોકો મોજૂદ છે, અને આ બધા ભેગા છે. ન કોઈ ઊંચા, કોઈ ન નીચા, બધા સમાન છે. અને મોટા કરોડપતિ લોકો જે હજારો રૂપિયા કમાય છે અને તે પોતે ત્યાં ખર્ચ કરી નાખે છે 2 દિવસમાં, અને એ કરોડપતિ લોકો આ જે ઝાયરીન, જે યાત્રાળુ છે, હવે 97 કે 100 કિલોમીટરનું અંતર હોય કે 80 કિલોમીટરનું અંતર જ્યારે એટલું ચાલવાનું હોય ત્યારે પગમાં સોજા ચડવા એ બહુ સહજ વાત છે, પગમાં છાલા પડી જવા, તો આવા બધા યાત્રાળુને એ ટ્રીટમેન્ટ કરે છે, એના પગ દબાવે છે. એટલા માટે નહીં કે પોતાની મોટાઈ દેખાડે, એટલા માટે ઇમામ હુસેન માટે, કારણ કે એ પોતાનું નાનપ દેખાડી શકે. ઇમામ હુસેન ઇસ્લામની દરગાહમાં કહી શકે અમે હાજર છીએ, એક ગરીબ, એક અમીર, એક કાળો, એક ધોળો, હરેક મજહબના લોકો, હરેક ધર્મના લોકો, હરેક ભાષાના લોકો, હરેક રંગના લોકો, બધા મળીને ઇન્સાનિયત, સત્ય અને એની અવાજ અને એ પર્સનાલિટીથી એટ્રેક્ટ થવા નજફથી કરબલા તરફ જઈ રહ્યા છીએ, નજફથી કરબલા તરફ જઈ રહ્યા છે. અને એ જ વસ્તુ અમે અહીંયા ભાવનગરમાં અનુસરી રહ્યા છીએ. અમે પણ ભાવનગરથી ઇમામ કુવા વર્તેજ સુધી પહોંચીને એ સત્ય, એ વધારે અમારી અંદર નિખાલસતા આવે, વધારે સારી માનવતા આવે, એ માટે એક નાનો એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. આશા રાખું છું કે આ પ્રયત્નમાં તમે પણ જોડાઓ અને આપણે બધા મળીને એક પ્રયત્ન કરીએ ઇન્સાનિયતને બચાવવા માટે, બધા મળીને પ્રયત્ન કરીએ સત્યને બચાવવા માટે. તો આ પ્રયત્નમાં તમે પણ જોડાઓ, આપણે બધા મળીને આ પદયાત્રા કરીએ ઇન્સાનિયત માટે, માનવતા માટે, સત્ય માટે. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. जब से कर्ब बना मारिफत के साथ चलो, ये है निजात का रास्ता, नजर शनास बनो. जब से कर्ब बना मारिफत
फस के साथ चलो, जब से कृष्ण बना सारे फस के साथ चलो, हुसैन यजमाना हुसैन यजमाना हुसैन यजमाना हुसैन यजमाना, जब से कृष्ण बना सारे फस के साथ चलो। ये कोई रस्म नहीं है, ये एक हकीकत है, यही सफर तो हर एक नफ्स की अदालत है। किसको कितनी अकीदत अमल के साथ कहो, जब से बना सारे फस के साथ चलो, हुसैन यजमाना हुसैन यजमाना, जब से बना सारे फस के साथ चलो। खुशा नसीब मुकद्दर ने दिन ये दिखलाया, नहीं नसीब किसी ने जगह में ये